અરવલ્લીમાં ભાજપ દ્વારા કોંગ્રેસ પાર્ટીનું મોટું એન્કાઉન્ટર જોવા મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણીની પહેલા કોંગ્રેસનો એક મોટો ફટકો જોવા મળી રહ્યો છે. 350થી પણ વધુ કોંગ્રેસ કાર્યકરો અને 30 સિનિયર નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. તો બાયડ, ધનસુરા અને મોડાસા તાલુકાના કોંગી અગ્રણીઓએ કોંગ્રેસને કર્યો રામ રામ. તો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ખેસ પહેરાવ્યો હતો. જિલ્લાનું કોંગ્રેસનું મોટું સહકારી માળખું ભાજપ સાથે જોડાયું છે. તો સાબર ડેરી ડિરેક્ટર અને પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ સચિન પટેલ જોડાયા ભાજપમાં. તો આ સાથે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા તાલુકા સદસ્ય રાહુલ સોલંકીએ ભાજપનો ખેસ પહેર્યો છે. નમસ્કાર મિત્રો, આજે અરવલ્લી જિલ્લાના મોડાસાના 3 જેટલા મંડળોના કાર્યાલયના લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબે આખા દેશના તમામ જિલ્લાના કાર્યાલયનું નિર્માણ થાય એના માટેનો સફળ પ્રયત્ન કર્યો હતો. લગભગ 700થી વધુ કાર્યાલયનું અમે નિર્માણ કર્યું હતું અને ગુજરાતમાં પણ લગભગ બધા જ કાર્યાલયો પૂર્ણ થયા છે અથવા પૂર્ણ થવાની તૈયારીમાં છે. પરંતુ અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી રાજુભાઈ અને એમના આગેવાનોએ અને કાર્યકર્તાઓએ ખૂબ મહત્ત્વનું કામ કર્યું છે. એમના જિલ્લામાં જે 9 મંડળો છે એ 9 મંડળોના કાર્યાલયો બનાવીને એનું લોકાર્પણ કરવાનું કામ એમણે કર્યું છે. 7નું લોકાર્પણ થઈ ગયું છે, 1નું આજે સ્લેબ ભરાઈ ગયો છે અને 1ની જમીન લેવાઈ ગઈ છે. એટલે 9 મંડળોના કાર્યાલય કોઈ જિલ્લામાં હોય એવા આખા દેશમાં પહેલો જિલ્લો છે. એના માટે હું પ્રમુખ શ્રી રાજુભાઈને, ભીખુસિંહજીને, અમારા ઝોન પ્રભારી શ્રી રજનીભાઈને અને સૌ આગેવાનોને અને કાર્યકર્તાઓને અભિનંદન આપું છું. અને કાર્યાલય દ્વારા સંગઠનનું કામ સારી રીતે થાય અમારા સાંસદ શ્રી દીપસિંહજી એમાં જે રીતે એમાં હેલ્પ કરી રહ્યા છે એના કારણે આ ખૂબ જલ્દી સંભવ બને છે. તો એ બધાને પણ હું અભિનંદન આપું છું અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઇલેક્શનમાં ગુજરાતમાં દરેક સીટ 5 લાખથી વધુ મતે જીતે એના માટેનો અમારો જે સંકલ્પ છે એમાં આ સીટમાં પણ અમે ચોક્કસપણે એ લીડ મેળવીશું એવો અમને વિશ્વાસ છે.